નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો ઓનલાઈન ટીચિંગ માટે તૈયાર છો ને બધા? સરસ. ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 23 આપણા તહેવારો. પાઠનું નામ સાંભળીને જ મજા પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે આપણને તહેવારો ઉજવવા તો ખૂબ ગમે છે. કોઈ પણ તહેવાર હોય આપણને આપણે બહુ સરસ રીતે ઉજવીએ છીએ. એમાં પણ આપણા ગુજરાતમાં તહેવારો તો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, બરાબર ને? સરસ. ચલો અહીં કેટલાક તહેવારોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. જુઓ, અહીંયા બધા તહેવારોના નામ આપ્યા છે, અહીંયા બધા ચિત્રો આપ્યા છે. તો આપણે ચિત્ર જોવાના છે અને એ તહેવાર કયો છે તે આપણે શોધીને લખવાનો છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ. નંબર 1, જુઓ પહેલા ચિત્રમાં તમને શું દેખાય છે વિદ્યાર્થીઓ? જુઓ બાળકો, તારામંડળ લઈને ઊભા છે. અહીંયા આગળ ફટાકડા ફૂટે છે, દેખાય છે ને? તો તમને તો ખ્યાલ આવી જ ગયો હશે, કારણ કે આ તહેવાર તો આપણા ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ, બરાબર ને? હા, તો કયો તહેવાર છે આ? દિવાળી, બરાબર ને? કારણ કે સૌથી મોટો તહેવાર કયો છે આપણા હિન્દુઓનો? દિવાળી. 5 થી 7 દિવસનો તહેવાર દિવાળીનો આપણે ઉજવીએ છીએ, જેમાં વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ આવે છે ને બધા તહેવારો? હા, તો આપણે એને દિવાળી તરીકે ઓળખીએ છીએ. અને દિવાળીમાં આપણે શું કરીએ છીએ બધાને ખબર છે, શું કરીએ છીએ? સરસ, વેરી ગુડ. ફટાકડા ફોડીએ છીએ, બરાબર ને? હા, તો પહેલી ખાલી જગ્યામાં લખીશું દિવાળી. અહીંયા બોક્સમાંથી જોઈને લખવાનું, બરાબર ને? એટલે જોડણીની ભૂલ પડે નહીં, દિવાળી, બરાબર ને? પછી બીજા ચિત્રમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કરી રહી છે બહેનો? ગરબા ગાઈ રહી છે, બરાબર ને? તો તમને ખબર પડી જ ગઈ હશે કયો તહેવાર છે. સરસ, વેરી ગુડ. નવરાત્રિનો તહેવાર છે. શેનો તહેવાર છે? નવરાત્રિનો. ગરબા આપણે નવરાત્રિમાં ગાઈએ છીએ ને? હા, તો આ તહેવાર છે નવરાત્રિનો. તો આપણે બીજા નંબરમાં લખીશું નવરાત્રી, બરાબર ને? પછીનો તહેવાર જુઓ, ચિત્ર શેનું ચિત્ર છે? અહીંયા આગળ હોળી. જો પડકો દેખાય છે ને તમને? અહીંયા આગળ બહેનો હોળીને ફરતે પ્રદક્ષિણા કરે છે અને અહીંયા છોકરી પિચકારી લઈને કલર રમે છે. તો 2 દિવસનો તહેવાર છે આ, હોળી અને ધૂળેટી, બરાબર ને? તો આ તહેવાર કયો છે 3 નંબરનો વિદ્યાર્થી મિત્રો? હોળી, ધૂળેટી, બરાબર ને? ચલો 4 નંબર ઉપર જુઓ. તો સરસ, જુઓ અહીંયા આગળ આવી ટોપી પહેરી છે એટલે આપણે ઓળખી જ જઈએ કે આ મુસલમાનોનો તહેવાર છે, બરાબર ને? તો એ કયો તહેવાર છે? ઈદે મિલાદ. ઈદે મિલાદ. જુઓ આપણે હિન્દુઓ છીએ અને આ મુસલમાનનો તહેવાર છે, પણ આપણો દેશ ભારત છે ત્યાં સર્વ ધર્મના લોકો સમભાવ રીતે રહે છે. દરેક ધર્મના લોકોને પોતાનો તહેવાર ઉજવવાની છૂટ છે અને દરેક જ્ઞાતિના અને ધર્મ પાળતા લોકો પોતાનો તહેવાર ખૂબ આનંદથી ઉજવે છે. તો આ મુસલમાનનો તહેવાર છે એને શું કહેવાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? ઈદે મિલાદ. શું કહેવાય? ઈદે મિલાદ, બરાબર ને? ચલો 5 નંબર ઉપર જુઓ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને શું દેખાય છે? અહીંયા છોકરાઓ પિરામિડ કરે છે. તો તમને તો ખ્યાલ આવી જ ગયો હશે, કારણ કે આ તહેવાર તો આપણે શાળામાં પણ ઉજવીએ છીએ, બરાબર ને? હા, તો આ કયો તહેવાર છે વિદ્યાર્થી મિત્રો? જન્માષ્ટમી. કયો તહેવાર છે? જન્માષ્ટમી. જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ, બરાબર ને? એને આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જુઓ, અહીંયા છોકરાઓ ઉપર પિરામિડ બનાવી અને મટકી ફોડે છે, જે આપણે શાળામાં ઉજવીએ છીએ. આવી રીતે જ ઉજવીએ છીએ ને? હા, સરસ. ચલો, તો આ તહેવાર કયો છે? જન્માષ્ટમી. તો આપણે 5 નંબરમાં શું લખીશું? જન્માષ્ટમી. પછી જુઓ 6 નંબરમાં કેવું દેખાય છે તમને? અહીંયા આગળ 10 માથાવાળો એક માણસ ઊભો છે. તો ખબર પડી ગઈ ને શું છે આ? આ કોણ છે? રાવણ. અને રાવણનું દહન ક્યારે કરીએ છીએ? દશેરાએ. ક્યારે કરીએ છીએ? દશેરાએ. એ શ્રીરામે રાવણને મારી અને લંકા પર વિજય મેળવી દીધી ત્યારે
એ દશેરાનો દિવસ હતો એટલે આપણે દશેરા ઉજવીએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા, તો અહીંયા જુઓ, રાવણનું પૂતળું છે અને એને દહન કરશે એટલે સળગાવશે, એટલે એને આપણે દશેરા તરીકે ઓળખીએ છીએ. જે નવરાત્રિના 9 દિવસ પૂરો થાય પછી 10મો દિવસ જે આવે એને દશેરા તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા લખીશું દશેરા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો 7 નંબર જુઓ. હા, તમારો પ્રિય તહેવાર ખરું ને? જો રંગબેરંગી પતંગો આકાશમાં ઉડે છે, બધા ઉડાડે છે, હાથમાં ફીરકી છે, તો આ કયો તહેવાર છે વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર છે બરાબર ને? કયો તહેવાર છે? ઉત્તરાયણ. કયો તહેવાર છે? ઉત્તરાયણ, બરાબર ને? સરસ. ચલો 8 નંબર જો, અહીંયા આગળ આપણા દેશનો ઝંડો, ભારતનો ઝંડો છે, પછી અહીંયા આગળ સૈનિકો ઊભા છે, બરાબર ને? હા, અને અહીંયા આગળ બધા સલામી આપે છે. શું કરે છે? ઝંડાની સલામી આપે છે. તો એ તહેવાર કયો તહેવાર કહેવાય? સ્વતંત્રતા દિવસ કહેવાય. એ તહેવારને કયો તહેવાર કહેવાય? સ્વતંત્રતા દિવસ કહેવાય, બરાબર ને? પછી જુઓ અહીંયા આગળ 9 નંબરમાં જુઓ, કોની મૂર્તિ દેખાય છે તમને? ગણપતિ દાદાની, બરાબર ને? કોની દેખાય છે? ગણપતિ દાદાની. એટલે કે આ તહેવારને શું કહેવાય? ગણેશ ચતુર્થી. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગણેશ ચતુર્થી. જે 10 દિવસનો હોય છે, ક્યાંક 9 દિવસ ઉજવે છે, ક્યાંક 7 દિવસ ઉજવે છે, બરાબર ને? તો આ તહેવાર મહારાષ્ટ્રનો છે, પરંતુ આપણા ગુજરાતમાં પણ આ તહેવાર ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. તો 9 નંબરમાં લખીશું ગણેશ ચતુર્થી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ. 10 નંબર, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ક્રિસમસ. એટલે કે કોણ છે આ? સાન્તાક્લોઝ છે. કોણ છે? સાન્તાક્લોઝ. અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે, એટલે કે આ કયો તહેવાર છે? નાતાલનો તહેવાર. ખ્રિસ્તીઓનો તહેવાર છે, બરાબર ને? નાતાલનો તહેવાર છે, જેમાં સાન્તાક્લોઝ બધાને ગિફ્ટ આપે છે. આપણી શાળામાં પણ આ તહેવાર ઉજવીએ છીએ, ખરું ને? હા, તો આ છે ખ્રિસ્તીઓનો તહેવાર, બરાબર ને? નાતાલ, જે ડિસેમ્બર મહિનામાં આવે છે. પછીનો તહેવાર કયો છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, બેન અને ભાઈ છે. ભાઈ હાથ લાંબો કરીને બેઠો છે અને બેન એના હાથમાં શું બાંધે છે? જુઓ તો ધ્યાનથી. રાખડી બાંધે છે. શું બાંધે છે? રાખડી બાંધે છે. તો આ તહેવાર કયો છે વિદ્યાર્થી મિત્રો? દરેકને ખબર હશે ખરું ને? રક્ષાબંધન. કયો તહેવાર છે? રક્ષાબંધન. ચલો 12 નંબર ઉપર જુઓ. તો જુઓ અહીંયા આગળ રથયાત્રા નીકળી છે અને રથમાં કોણ છે? શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી છે. પછી અહીંયા આગળ પણ શ્રીરામ છે, બરાબર ને? તો આ રામનો જન્મદિવસ છે, જેને આપણે રામનવમી તરીકે ઓળખીએ છીએ. આ તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા તહેવારોમાં સમજણ પડી ને તમને? આપણા તહેવારો એટલે કે આપણે જે જે તહેવારો ઉજવીએ છીએ એ તહેવારો વિશે આપણને અહીંયા સમજૂતી આપી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ ને? સરસ, ચલો વેરી ગુડ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા તહેવારોનું બોક્સ તહેવારોનું નામ બોક્સમાંથી પસંદ કરી લખો. જુઓ અહીંયા તહેવારો આપ્યા છે, અહીંયા પ્રશ્ન પૂછ્યા છે, તો આપણે એ પ્રશ્નનો જવાબ આ બોક્સમાંથી શોધી અને સામે ખાલી જગ્યામાં લખવાનો છે. ચલો 1 નંબર, ઝંડો ફરકાવવાનો તહેવાર. તો બધાને ખબર છે ઝંડો ક્યારે ફરકે છે? સ્વતંત્રતા દિવસ. એ કયો તહેવાર છે? સ્વતંત્રતા દિવસ. પછી 2 નંબર, રંગોનો તહેવાર. બધાને ખબર છે બરાબર ને? અને એ તહેવાર હવે નજીક આવી રહ્યો છે, તો એ કયો તહેવાર છે? હોળી ધૂળેટી. કયો તહેવાર છે? હોળી ધૂળેટી. નંબર 3, રાસ ગરબાનો તહેવાર. રાસ ગરબા આપણે ક્યારે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સરસ, બધાને ખબર પડી ગઈ ને? નવરાત્રિએ. ક્યારે કહીએ છીએ? નવરાત્રિએ. તો 3 નંબરમાં લખીશું નવરાત્રિ. જુઓ વિદ્યાર્થી મિત્રો, બોક્સમાંથી જોઈને લખજો, એટલે ક્યાંય જોડણીની કે કોઈ અક્ષર લખવાની રહી ના જાય, પડીને ખબર? ચલો 4 નંબર, સ્વચ્છતા અને રોશનીનો તહેવાર. જુઓ કયા તહેવારમાં આપણે સ્વચ્છતા કરીએ છીએ?
કોઈ પણ વ્યક્તિ હોય દિવાળી આવે એટલે પોતાનું ઘર રંગાવશે અને સાફ કરશે, બરાબર ને? એટલે સ્વચ્છતા કહેવાય. અને રોશની એટલે કે દરેકના ઘરમાં દીવાઓ મૂકે છે, પછી લાઇટો મૂકે છે અને રોશની કરે છે. તો આ કયો તહેવાર છે વિદ્યાર્થી મિત્રો? દિવાળી. કયો તહેવાર છે? દિવાળી. તો આપણે 4 નંબરમાં લખીશું દિવાળી. પછી નંબર 5 ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. તો ભાઈ બહેનનો કયો તહેવાર છે? સરસ, વેરી ગુડ. બહેન ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનને ગિફ્ટ આપે, બરાબર ને? તો એ તહેવાર છે રક્ષાબંધન. કયો તહેવાર છે? રક્ષાબંધન. 6 નંબર શ્રીરામનો જન્મદિવસ. હમણાં મેં તમને કીધું ને વિદ્યાર્થી મિત્રો, શ્રીરામનો જન્મદિવસ એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? રામનવમી. કયા નામથી ઓળખીએ છીએ? રામનવમી. નંબર 7 શ્રીકૃષ્ણનો જન્મદિવસ. શ્રીકૃષ્ણના જન્મદિવસની આપણે આગળ જોઈ ગયા ને, મટકી ફોડે છે પિરામિડ બનાવીને, ત્યારે કીધું તું ને મેં કે એ દિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ. કૃષ્ણ ભગવાનના જન્મદિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ અને રામનો હોય તો રામનવમી, બરાબર ને? ચલો આગળ. તો આપણે 7 નંબરમાં લખીશું જન્માષ્ટમી. નંબર 8 ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. જો અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? નાતાલ. તો અહીંયા નંબર 8માં લખીશું આપણે નાતાલ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 9 નંબર હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મદિવસ, એટલે કે આ નામ મુસલમાનોમાં હોય અને એમનો જન્મદિવસ છે હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મદિવસ, એને આપણે ઈદે મિલાદ તરીકે ઉજવીએ છીએ, જે મુસલમાનોનો તહેવાર છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા, તો હજરત મોહમ્મદ પૈગંબરના જન્મદિવસને ઈદે મિલાદ તરીકે ઓળખાય છે. ચલો, અધર્મ પર ધર્મનો વિજયનો તહેવાર. અધર્મ એટલે રાવણ જે અધર્મ કરતો હતો એમાં શ્રી રામે એને મારી અને શ્રી રામ એ ધર્મનું પ્રતીક હતા. તો અધર્મ પર ધર્મનો વિજય એટલે કયો તહેવાર? તો એ તહેવાર છે દશેરા. કયો તહેવાર છે? દશેરા. તો 10 નંબરમાં લખીશું દશેરા. નંબર 11 પતંગનો તહેવાર. આમાં તો જવાબ બોલવો જ ના પડે, બધાને ખબર છે, બરાબર ને? પતંગનો તહેવાર કયો છે વિદ્યાર્થી મિત્રો? સરસ, વેરી ગુડ. ઉત્તરાયણ. કયો તહેવાર છે? ઉત્તરાયણ, બરાબર ને? તો 11 નંબરમાં લખીશું ઉત્તરાયણ. નંબર 12 ગણપતિ દાદાની પૂજાનો તહેવાર. તો દરેકને ખબર છે કે એને આપણે ગણેશ ચતુર્થીના તહેવારથી ઉજવીએ છીએ. તો ગણપતિ દાદાની પૂજાનો તહેવાર આવે તો તમારે શું લખવાનું? ગણેશ ચતુર્થી. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? જો ધ્યાન રાખજો વિડીયોમાં, કારણ કે આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર ને? તો વિડીયો ધ્યાનથી જોજો અને આજનું લેસન આપણે કહી દઈએ, બરાબર ને? તો નવા પાના પર પાઠ 23 આપણા તહેવારો અને આ સૂચના લખી બોક્સ લખવાની જરૂર નથી. આ ચિત્ર તમને દોરતા નહીં આવડે, બરાબર ને? તો ખાલી આપણે એના નામ લખી દઈશું, બરાબર ને? પછી સ્વાધ્યાય લખીશું, સૂચના લખી અને આ કૌંસ લખવાની જરૂર નથી. 1 થી 12 નંબર લખી અને સામે વિડીયોમાં જોઈ આપણે જવાબો લખેલા જ છે. તો આ રીતે જવાબો સામે લીટી કરી અને જવાબો લખી નાખવાના. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો પાઠ 23 સુધીનું હોમવર્ક બધા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ કરી નાખજો, બરાબર ને? ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.